નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં, ફૂલ લહેરમાં, ફૂલ આનંદમાં, બગડા સટીને, દડબડાટીને, તણાજરૂ છેલ્લું પેપર ને છેલ્લા બોલે છગ્ગો મારવા બધા તૈયાર જ હશો. ક્યાંય જવાનું નથી. વન એન્ડ ઓનલી અભિષેક દવે ઇઝ હિયર. બરાબર, ભૂકા કાઢવા છે, પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં. ખુદા પણ મને ઓળખે છે, નથી વ્યક્તિત્વ કોઈ નથી, ચાલુ મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. પહેલી વાર આવી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને ઉનાળાનો શેરડીનો રસ પીવડાવી દો, અને તમે લાઈક કરવાનું ભૂલી તો જલ્દીથી કરી દો. આઠમા ધોરણ, આઠમા ચેપ્ટરમાં ત્રણ કર્તવ્ય છે સાક્ષી બનેલા માણસના. બરાબર, તો તમારે આ ત્રણ કર્તવ્ય જરૂર કરવાના છે. સબસ્ક્રાઇબ કરવાનું છે, લાઈક કરવાનું છે, અને શેર કરવાનું છે, ભૂલતા નહીં. અને ભાઈ, ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં, અભિષેક દવે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે. આજે વિભાગ એના ભૂકા કાઢવા છે. વિભાગ એમાં આના પછી કઈ બીજું આવી જ ન હોકે, બરાબર, પણ આટલું તો કરી જ લેવાનું છે. આખી પીડીએફ તમને મળી જશે, ગ્રુપમાં જોડાઈ જાજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધું છે, પીડીએફ વિથ સોલ્યુશન છે. એટલે બીજું કઈ ચોપડાના થોથાનો ઓડો ને તોય કરશો, આ તૈયારી ને આવી જશે માર્ક. આવો, ટાઈમ નથી બગાડવો, અને ફૂલ સ્પીડમાં, સ્પીડ વધારવાની જ નથી. આ ધડબડાટી બોલશે ધાણા જીરાની હાઈરે, બરાબર. એટલે સ્પીડ જરાય નો વધારતા, અને તમને જવાબ નહીં કહું, પ્રશ્નના ફકરાઓ કેતો જઈશ, બરાબર. એટલે ખાસ કરજો, અને એના ઉપર જ ફોકસ જાજો કરજો. ભાઈ, પહેલો જ ફકરો છે, અતઃ તેષામ તત્ પુલિષોપમં વચનમ સમાકર્મ્ય હા મત્સ્યા પરસ્પરમ પ્રાહુવારો. મોસ્ટ ટાઈમલી ફકરો છે. હવે તેમની વજ્રની ઉપમા આપી શકાય. બીજા પાઠની અંદર પાછલામાં પહેલો ફકરો યાદ છે ને? આગળ પછી મહત્વનો ફકરો, પૂરા એક જ પિન જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય સ્થિતિ ત્રયો મત્સ્યા પ્રતિવર્ષંતિ સ્મ. પહેલો ફકરો આઈએમપી કરી લેવાનો. અપરઃ પ્રત્યુત્પન્નમતિ પ્રાહ ભવિષ્ય દર્તે પ્રમાણા ભાવત પુત્રમયા ગંતવ્યમ. બરાબર, આને બહુ ચાન્સ ઓછા છે, નો કરો તો ચાલશે. તંડુલાન સંપ્રાપ્ય સાતુષાન ભૂષણાના માર્જનાર્થમ સ્વર્ણકારાય વિક્રેતુમ ધાત્રીમ વાળો. આ ખાસ કરજો, એમાં સંપન્ને આહારે સા કન્યા ધાત્રી મૂકેના પ્રથમમ સ્નાતુમ નિવેદિતવતી. આ બેમાંથી ભેગા કરીને અડધો અડધો પૂછી શકે છો, એટલે એને એટલે કરજો. મહત્વનો ફકરો આવ્યો મધ્યે, મધ્યે ઓખી નાખો અને કાકા કઈ બાકી રાખતા નહીં આમાં. બરાબર, પછી આવ્યો પરિવાર મુખત્વ, મોસ્ટ ટાઈમ થી આને કરજો. બરાબર, હવે આવ્યો નવમો પાઠ, નવમો પાઠ ને સત્તરમો પાઠ. છેલ્લે તમને આનું આઈએમપી આપું છું, વિભાગ એમાં શું કરવો, કયો પાઠ કરવો, કયો પાઠ ન કરવો. છેલ્લી સ્લાઇડ તમારા માટેની મહત્વની છે, વચ્ચે પણ એ લઈ લઈશ, એટલે ક્યાંય જતા નહીં, આગા પાછા આને રહેજો, મળી જશે. આખો વિડીયો જોજો, તમે મને યાદ કરશો, ગેરંટી છે. કારણ કે છેલ્લા દિવસે તમારો ટાઈમ બગાડાય નહીં, બરાબર. અને તમને હું આટલું ગેરંટીથી કહેતો, એનો મતલબ એમાંથી જોયું તો આટલું તો આપણે કરવું જોઈએ. બરાબર, લોક વિનાશાય વિશ્વપાદ પશ્ચિમે. જો નવમો પાઠ આવડે છે, સેલો છે, તો આટલું ગોખી નાખવાનું. કોપ કલુષિત, આ મોસ્ટ ટાઈમ પે ફકરો છે, આવડે તો કરવાનું. હવે આવ્યો અગિયારમો પાઠ, પાત્રોપયોગાવસાને કૂટનાથ. અગિયારમો પાઠ કરી જ નાખજો, બે ધડક કહું છું. બીજો પાઠ, પાંચમો પાઠ, અગિયારમો પાઠ, આમાં તમે મને યાદ કરશો જ. બે, પાંચ ને અગિયાર, અને છઠ્ઠો, આ ચાર પાઠ કરજો, નો આવે તો મને કહેજો. આગળ અસ્તિ વિત્તદાશો, મોસ્ટ 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 લગા દીધો, જેટલા મોસ્ટ લગાડવો એટલા. આમાં આગળ ભાઈ, આ બધું તમે જોજો ને, પીડીએફ આપીશ કાકાઓ, એટલે જરાય ગુંજાતા નહીં. પાછા એમ કહો સાહેબ, આ તો ભાગતા હી ભાઈ, હવે ભાગે કઈ, અભી રુકને વાલા નહીં હૈ, થકને વાલા નહીં હૈ. બરાબર, દેખના હૈ ઓર સોચના હૈ સમજના હૈ, સબ કુછ આતા હી હૈ. ક્યું આતા હૈ? ક્યોંકિ આતા વાળી ગયા હૈ. બરાબર, એટલે તમારે જ કરવાનું, આતા અહીંયા આવશે નહીં. હાલો, હેમચંદ્રાચાર્ય 1,00,000 લોકો નું આ ટૂંકનો આવે છે ફકરો, એટલે ખાસ કરજો. આગળ વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યા. બરાબર, ઈ સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ આવડવા. આપ આ વખતે મને એવું લાગે છે કે 12મો પાઠ કદાચ તમને ઘટનાક્રમમાં પૂછે, તો કથાક્રમમાં 12મો પાઠ એવું લાગે છે. તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરજો. કશ્ચિત કાલાનરંતરમ 15મો પાઠ, ભાઈ મહાભારત વાળું યુદ્ધ, તફાવત છે આમાંથી આવવા શકવાની શક્યતા છે, એટલે આ કરજો. બરાબર, અસ્ય સરોવરસ્ય, આ યાદ રાખજો ફકરો ખાસ. બરાબર, એકદા સ્વર્ગસ્થિત અર્જુન પૃથ્વી દ્રષ્ટુકામાં ભૂલોકને જોવા માટે આવ્યો. લાસ્ટ પેરેગ્રાફમાં આમાંથી તારણ કાઢી દેવાનું છે, ભાઈ આટલા જ કરજો. આગળ 17મો પાઠ અથવા 9મો પાઠ, બેમાંથી એક પાઠ ઓપ્શનમાં કાઢશો. કયો પાઠ તમે ઓપ્શનમાં કાઢશો, 9મો કે 17મો, મને એકવાર કોમેન્ટ કરી દો. પછી નો કરો ને તોય ચાલશે, એમાંથી શું કરવું નહીં હું તમને છેલ્લે છેલ્લે પાછો કહેતો જઈશ, ઊંઝાતા નહીં. બરાબર, સમાજે શું, આને ગોખી નાખો આ ફકરાને તો ભાઈ. સમાજે શું, હમણાં આગળ તમને કીધું, અસ્તિત્વ રૂપેણ સત્તા રૂપેણ, આને ફકરામાં અથવા ઘટનાક્રમમાં યાદ રાખજો. ચલો, હવે પ્રશ્નના જવાબ આવડે છે, આમાં મેં પ્રશ્નના જવાબ આપ્યા છે, પણ હું પ્રશ્ન જ બોલીશ, જવાબ તમારે જોવાના છે ને, આવડે જ છે, ખાલી રિવિઝન કલર. પ્રત્યુત્પન્નમતી અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું? અનાગત વિધાતા એ કયો મત દર્શાવ્યો? માછીમારોનો વચન સાંભળી માછલાએ પરસ્પર શું કહ્યું? સરોવરને જોઈને માછીમારે શું વિચાર કર્યો? યદ ભવિષ્યની વાર્તા, સરોવર છોગડા અંગે યદ ભવિષ્ય શું માને છે, કન્યા શું વેચે છે તેનાથી શું મેળવે છે,
શક્તિકુમાર 22 કરોડ કરતા શું વિચારે છે, કન્યા શું વેચે છે, તેનાથી શું મેળવે છે, આ ખાસ કરજો બરાબર. ગુણવતી કન્યાની પરીક્ષા માટેની શક્તિકુમારની યોજના સી હતી, આ તમને ટૂંક નોંધમાં આવે. આગળ, શક્તિકુમાર સેનાથી આકૃષ્ટ થઈને વિવાહનો પ્રસ્તાવ કર્યો. હવેનો મહત્વનો આને કરજો, સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી, મોસ્ટ એમી છે બરાબર. આગળ, લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે, સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવ્યા છે, મોસ્ટ એમી છે. આગળ તપાત, મોસ્ટ 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 લગાડતા જાવ, એટલો એમી છે. હવે આવ્યું, આ કરજો જ, આ પાઠનું ભાષાંતર ન કરો તો કાંઈ વાંધો નહીં, ઓપ્શનમાં નીકળી જાય, પણ પ્રશ્ન જવાબ કરજો. બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે, બ્રહ્માએ મોસ્ટ એમી દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે. આગળ, ધર્મ અને ક્રોધ સાથે હું કોના સમાન છે, દુર્વાસાના જટાવલકર મોસ્ટ એમી કોના જેવા છે, શા માટે દુર્વાસાએ કોને શાપ આપ્યો, આ આવડે જાણ કરવાની જરૂર નથી બરાબર. હવે આવ્યો, ભાઈ આ વાસણો મારા નથી, આવો કેતા જવાબ શું મળ્યો, યસ્ય જરણમ તસ્ય મરણમ, પૂછાઈ શકે એવું છે ટૂંક નોંધમાં અથવા અહીંયા વાર્તા, એ આવડે જ છે. પછી, કુટનાથ વિદ્યાસના વાસણો સાથે કેવા વાસણો આપ્યા, વિદ્યાસ સ્વભાવે કેવો હતો, વિદ્યાસ પાત્રો પરત માંગતા કુટનાથે શું કહ્યું. ભાઈ ઘણા બધા પ્રશ્નો છે, એમાંથી હું પણ તમને આઈએમપી કહેતા જાઉં છું, એટલા તો કરજો. જો ભાઈ, વિદ્યાસ કુટનાથને બીજી વાર વાસણો શા માટે આપ્યા, કુટનાથ વિદ્યાસ છેતવા માટે કઈ યોજના બનાવી, સિદ્ધરાજ જયસિંહે ક્યારે માલવ ઉપર વિજય મેળવ્યો, આ મોસ્ટ એમી કરજો. માલવ વિજયથી જયસિંહ સિદ્ધરાજને શું પ્રાપ્ત થયું, આ એવો આને કરજો કરજો કરજો. ભોજની ખ્યાતિ સાના કારણે હતી, કરજો જ. હેમચંદ્રાચાર્ય સાહિત્ય કેટલા શ્લોકોનું, મોસ્ટ આઈએમપી. સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કર્યા પછી ક્યાં ગયો હતો, કેવળ રાજા ભોજે રચેલું ભોજ વ્યાકરણ સિદ્ધરાજ જયસિંહને ક્યાંથી પ્રાપ્ત થઈ, આ ચાલશે ન કરો જોઈએ. સરસ્વતી કંઠાભરણ કોણે રચ્યું, આ કરજો. સિદ્ધરાજ જયસિંહની શું મહેચ્છા હતી, હેમચંદ્રાચાર્ય, આ ન કરતા. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યારે અને ક્યાં થયો, કરો પણ એટલો બધો ખાસ નહીં. ભોજ રાજાએ કયું પ્રસિદ્ધ વ્યાકરણ લખ્યું, કરજો જ. હેમચંદ્રાચાર્ય રચેલું વ્યાકરણનું નામ, કરજો જ. આધુનિક મોસ્ટ 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 નો રહેલા જાવ છેલ્લે સુધી, કરજો જ. આધુનિક ને મહાભારત વચ્ચેનું યુદ્ધનો તફાવત. આગળ, અજાણ્યા પુરુષના પુત્રની દશાથી ચાલશે જવાની, અજાણ્યા પુરુષને જોઈ અર્જુનને કેમ આશ્ચર્ય થયું, કરજો. અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે અજાણ્યા પુરુષે શું કહ્યું, કરજો. યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રથી શું પ્રદૂષિત થયું, આ મોસ્ટ એમી કરજો. અચેતન પદાર્થો, કરજો 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 કરજો. સાદૃશ્યનું કારણ શું છે, કરજો જ. જ્યોતિ ઉપર તરફ, કરજો 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 કરજો, મોસ્ટ એમી. સજીવોમાં સ્વાભાવિક સાદૃશ્ય કયા કારણથી હોય, કરજો જ. પંચતંત્રની હિતોપદેશ, અઘરું કાઢવું હોય તો આ પૂછે, પણ તમને આવડે છે. હવે આગળ આવે છે, આ બધા પ્રશ્નો છે, આને નહીં લેવાના, આને નહીં લેવાના, આને નહીં લેવાના, આને નહીં લેવાના, આને નહીં લેવાના. આવ્યું અનાગત વિધાતા નામના માછલા વિશે, અનાગત વિધાતા આવે બરાબર, આનો આવે. ચલો, હવે આમાં બે જ કરવાની, પાંચમા પાઠમાં માત્ર બે, શક્તિકુમારની પરીક્ષા યોજના, ગુણવતી કન્યાનું આયોજન. હવે તમને પાંચમા પાઠનું કહી દઉં, પાંચમા પાઠમાંથી ફકરો અથવા ટૂંક નોંધ, આ બે માંથી એક વસ્તુ ફિક્સ છે, ફકરો અથવા ટૂંક નોંધ. જો એને આમાં ન પૂછ્યું એટલે તમારે ક્યાંય મૂંઝાવવાનું નથી, ગુજરાતી પ્રશ્ન હશે જ. શું હશે, ગુજરાતી પ્રશ્ન બરાબર. એટલે આમાંથી આ કાંઈ નથી કરવાનું, એટલે આને જવા દઉં છું, એટલે તમારો ટાઈમ ન બગડે. આ ગુણવતી કન્યાનું આયોજન બે કરવાનું. હવે આમાં શું કરવાનું, તો એક આવર્તપાત નામનું વિઘ્ન સમજાવવાનું, ખાલી એક જ કામ, આવર્તપાત નામનું વિઘ્ન સમજાવી દે, બાકી કાંઈ નથી કરવાનું એમાં, એ કાંઈ નહીં કરવાનું, આ નહીં કરવાનું. કાષ્ઠખંડ નામનું રૂપક, કાષ્ઠખંડ ખાલી પૂછી શકે, અઘરું કરવું હોય તો બરાબર. પછી આ માનવના જીવનમાં વિઘ્નો ન આવે, મોસ્ટ એમપી આવે છે, ક્રોધની શારીરિક અસરો, આને કરજો જ, કરજો જ. ધર્મ અને ક્રોધનું સાથે હોવું, આ કરજો. આગળ, હવે એનાથી મોસ્ટ એમપી, ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ, ધર્મ ક્રોધ વાળું એના કરતા એમપી, ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ. ક્રોધ અને આ ક્ષમા બે વસ્તુ મને એવું લાગે છે કે દેખાઈ શકે, ચક્ષુષ્માનંદે વાનો આવે, જવા દો જવા દો જવા દો. આવ્યો બ્રહ્માનો દુર્વાસાને ઠપકો, કરજો જ. રેડી, આ બીજું કઈ નહીં, કુટનાથમાં રહેવા દો, માનજા મુજો નહીં લગતા હૈ કા આસા ઇસ પર આયેગા નહીં આયેગા તો કશું નહીં કરને કા બબ્બા ઇસકો જાન દેને કા લોભ પાપ સે કારણ માં આવું અઘરું પૂછવું હોય તો આ કે બાકી એ નહીં આતા હવે ઇસમે કા આતા હૈ તો હેમચંદ્રાચાર્ય કો લેના હૈ સિદ્ધરાજ જી કો જાને દેના હૈ હેમચંદ્રાચાર્ય લુ સાહિત્ય આને કરજો જ ઓ માર દીકરાઓ આગળ અર્વાચીન યુદ્ધના ભયસ્થાન યુદ્ધનું દુષ્પરિણામ આધુનિક કરજો 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 દાદા
चलो आप बताओ, ये कसु नहीं करना है भाई जी, इसको जाने देने का, इसको करने का है का करने का है, इसमें पतंजलि को याद करने का है बुबुआ। किसको? હવે એનાથી મહત્વનું આ કદાચ પતંજલિ ને યાદ ન રાખો, પણ દાદા સજીવોનું સ્વાભાવિક સાદૃશ્ય કરજો જ, ક્યાં ક્યાં જ લગાડું છે તો જોવો છો ને, હા ન કરે કે સાહેબ બધું તો કરજો કરજો જ કરો, પાછળ જ લાગે એ તો જોવો, કાંચીનગર વાળો શક્તિ કુમાર નો પેલો, એનાથી આગળ જાઓ એટલે ધાત્રી કાસ્થાની વાળો બીજો, બરાબર, એના પછી જાઓ એટલે પેલો પાછો એમપી મોસ્ટ આઈ છો, હા એના પછી ગુરુ શિષ્ય વાળો બીજો, હવે આવ્યો વિદ્યાસ પાછો મોસ્ટ આઈપી, વિદ્યાસો પ્રભુત્વ લોક મોસ્ટ આઈપી, પછી પાછું આવ્યું કુટુંબી જનાવાળો મોસ્ટ આઈપી, મેં ઓછા આપ્યા છે આમાં વિક્રમસ્ય દ્વાદશી શતાબ્દી, મેં એવું કીધું હતું 12મો તો આ કદાચ એમાં આવી શકે, ઓ અદૃષ્ટ પુત્રમ અર્જુના 15મો પાઠ, બરાબર, આગળ કશ્ચિત કાળાનંતર તૃષામ અનુભૂતવાન તરસની અનુભૂતિ, બરાબર, વિવિધ પદાર્થો છે મોસ્ટ 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 આઈએમપી, બરાબર, આટલા છે યાદા કરી લેવાના, આમાંથી કશું કિધર બહાર જાયેગા નહીં, રાઈટ, સમજ મેં આતા હે કે નહીં આતા હે, હેમ કે આતા હે તો આતા કહાં ગયા હે, વાડીએ ગયા હે આતા, ચલો તો અભી ઇસકો હમ દેખને વાલે હે બબુઆ, જે વ્યક્તિઓને પીડીએફ જોતી હોય એ આમાં મેસેજ કરશે, અથવા આ પીડીએફ જો મેસેજ કરો જવાબ ન આપે તો એમ ધ લર્નિંગ એપની અંદર તમને આ પીડીએફ મળી જશે, બરાબર, પણ આ બધું તમારે શું દેવાનું સાહેબ, આ બધું કર્યું પણ આમાં તમે સાહેબ કઈક અમારી પાસે કઈક લ્યો એમનેમ દેહો તમને આની કઈ વેલ્યુ નહીં થાય, માત્ર 11 લોકોમાં તમારે સબસ્ક્રાઇબ કરાવવાના છે, કેટલા 11 લોકો સુધી આપણી ચેનલને પહોંચાડવાની છે, અને આ યજ્ઞ રૂપી ચેનલમાં તમારે સબસ્ક્રાઇબર રૂપી આહુતિ આપવાની છે, થી મને મોજ આવે, કદાચ શબ્દો અઘરા પડશે નહીં સમજાય, પણ મૂળ વાત સબસ્ક્રાઇબની કરાવી દેવાની છે તમારે ગમે એવી રીતે, બરાબર, જેથી ચેનલ હજી આવતી વખતે બીજા બધા બાળકોને આનાથી પણ સારો આનંદ અપાવે અને હજી ને હજી પ્રોગ્રેસ કરે, અને જેમ 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 આમાં વધતું જશે એમ આપણે તો બી વિભાગમાં જઈ પેલા આનું આઈએમપી ભાઈ આનામાંથી નીચોડ કાઢીને હું કાઢવા જવું, તો કે સાહેબ મારી પાસે આટલા પાઠ છે, મારે આટલા પાઠમાંથી સાહેબ હું કરું, તો કે આટલા પાઠ છે આમાંથી આઈએમપી માં તમને ઓપ્શન આપું છું, કાં તમે આ 9મો પાઠ કાં તમે આ 17મો પાઠ, બેમાંથી કોઈ પણ એક જ પાઠ કરો, કેટલા પાઠ કરો, એક જ પાઠ કરો, હવે ખાસ ધ્યાન આપજો, તમે 11મો પાઠ 12મો પાઠ ને 15મો પાઠ આનું ભાષાંતર એક તો ખાસ કરજો, અને આ બાજુથી 2-5-6 આનું ભાષાંતર તમે ખાસ 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 કરજો, હવે આમાંથી ટૂંક નોંધ આવી શકે એવી વાત તમને કરી, તો ટૂંક નોંધમાં ખાસ ગુણવતી કન્યાનું આયોજન કરજો, ખાસ કરજો, હું તમને કહી દઉં છું આવર્તપાત નામનું વિઘ્ન આની અંદરથી બાપુ કરજો કરજો ને કરજો, હવે એના ઓપ્શનની અંદર તમે શું કરી શકો, તો કે ભાઈ 12મા પાઠની ટૂંક નોંધ લઈ લેજો, 15મા પાઠનો તફાવત લઈ લેજો, અને આયા બીજા પાઠની અંદરથી યદ ભવિષ્યવાળી આની અંદરથી ટૂંક નોંધ દેખાશે, સ્વાભાવિક સરખામણો કરી લેજો, મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ કરજો, 9માનો બ્રહ્માએ આપેલો દુર્વાસાને ઠપકો, એમસીક્યુ તમારા પૂછાવાનો ચાન્સ છે એ 9મા પાઠમાંથી ને 17મામાંથી વધુ ચાન્સ છે, તો એને ખાસ કરજો, તો આ વિડીયો હું અહીંયા રાખું છું, આઈ હોપ બધાને ફૂલ મોજે આવી છે, નેક્સ્ટ વિડીયોમાં અલગ રીતે અલગ અંદાજમાં અલગ જૂન અને અલગ જૂન સાથે બી વિભાગમાં મળું છું, તૈયાર રહેજો, ભૂકા કાઢવા છે, પીડીએફ મળશે, જોડાઈ જજો, ત્યાં સુધી બીજા વિડીયો માટે બધાને થેન્ક યુ, નમો નમઃ, જય હિન્દ.